धोरण सात प्रकरण बार बीज गणित पदावली स्वाध्याय 12.1 पहलो प्रश्न छे नीचे आपेली बाबतोमां चल अचल अने गाणितिक प्रक्रियाओनो उपयोग करी बीज गणित पदावलीओ बनावो। आ चल छे वाई ने झेड ने एबीसीडीना टूंकमां जे आल्फाबेट छे ने चल के वाईमांथी झेड बाद करता तो वाईमांथी सीम्पली झेड बाद करी दे एटले आ पदावली थई गई। एक्स ने वाई ना सरवाळा ना अर्धा एक्स वत्ता वाई नो सरवाळो कर्यो ने एने बे वडे भागी दे तो एने अर्धा थई गई। अथवा आ रीते पण लखी शकीए एक्स वत्ता वाई नो सरवाळो ने एने एक द्वितीयांश वडे गुणी दईए तो पण अर्धा थई गई। संख्या झेड नो ते संख्या साथेनो गुणाकार झेड नो झेड साथे गुणाकार करीए तो शुं थाय झेड नो वर्ग थाय। पी एने क्यू ना गुणाकारनो चतुर्थ भाग पी एने क्यू नो गुणाकार करो अने एनो चतुर्थ भाग एटले चार वडे भागी दियो। अथवा आ रीते पण लखी शको एक चतुर्थांश पी क्यू आ रीते पण लखी शकाय। पांचमो आप्यो छे एक्स अने वाय बंने संख्यानो वर्ग अने तेमनो सरवाळो तो अहींया आपणे एक सौ वर्ग करिए वाई नो वर्ग करिए बने संख्या नो वर्ग करो ने नो सरवाळो करिए। छठू छे एम अने एन संख्या ना गुणाकार ना त्रण गणा मां पांच उमेरता एटले एम अने एन संख्या लीधी एना गुणाकार कर्यो अने त्रण गणा एटले त्रण वडे गुणी दीधा एमां पांच उमेरता एटले त्रण एम एन वत्ता पांच। वाई अने झेड ना गुणाकार ने दस माथी बाद करता एटले वाई अने झेड नो गुणाकार कर्यो अने शेमांथी बाद करवानुं छे तो के दस माथी। ए अने बी ना गुणाकार माथी तेमनो सरवाळो बाद करता ए अने बी नो गुणाकार कर्यो एमांथी एनो सरवाळो बाद करवानो ए वत्ता बी आ रीते। બીજો પ્રશ્ન છે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો। એ આપ્યું છે એક્સ માઇનસ ત્રણ પદાવલી આપી છે તો લખીએ આપણે પદાવલી લખીએ એક્સ માઇનસ ત્રણ એના પદ આપ્યા છે એક્સ અને માઇનસ ત્રણ તો એના અવયવ ક્યાં ક્યાં હશે एक्स ना अवयव तो एक्स ज पड़शे अहींया माइनस एक अने त्रण अवयव पड़शे। माइनस संख्या होय एटले माइनस एक लखवानुं पहेला त्यारबाद अहींया पदावली आपी छे वन प्लस एक्स नो वर्ग ए शुं छे तो के पदावली એના પદ ક્યાં આપ્યા છે તો કે ત્રણ પદ આપ્યા છે એના પદ એક તો એક છે બીજો એક્સ છે અને એક્સ વર્ગ છે એના અવયવ ક્યાં ક્યાં અવયવ પડે છે એના તો કે આનું તો એક જ પડે અવયવ અહીંયા એક્સ અવયવ અહીંયા એક્સ અને એક્સ ડી આપ્યું છે પદાવલી પાંચ એક્સ વાય વર્ગ પ્લસ સાત એક્સ વર્ગ વાય આપણે લખીએ આ પદાવલી આપી છે એના પદ આપ્યા છે ક્યાં ક્યાં પદ આપ્યા છે પાંચ એક્સ વાય વર્ગ અને સાત એક્સ વર્ગ વાય એના અવયવ પાડીએ અવયવ ક્યાં ક્યાં થશે એના તો કે પાંચ થશે એક્સ થશે અને બે વખત વાય આવશે એટલે એના અવયવ થશે પાંચ એક્સ અને વાય વાય અહીંયા અવયવ ક્યાં ક્યાં થશે સાત થશે એક અવયવ બીજો અવયવ એક્સ ત્રીજો અવયવ પણ એક્સ થશે અને ચોથો અવયવ વાય થશે એક્સ બે વખત છે એટલે બે વખત એવા આ રીતે અવયવ એના પાડી શકાય
અહીંયા પદાવલી આપી છે એના પદ છૂટા પાડીએ, એના પદ ક્યાં ક્યાં થશે? તો કે માઇનસ એ બી, પછી ટુ બી વર્ગ અને માઇનસ ત્રણ એ વર્ગ. પ્લસની નિશાની કરવાની જરૂર ન હોય, માઇનસ હોય તો એની નિશાની કરવી પડે. એના અવયવ ક્યાં ક્યાં થશે? અવયવ છે એના અવયવો આપણે પાડીએ, માઇનસ એક, માઇનસ હોય એટલે માઇનસ એક કરવાનું, પછી એ અને બી. અહીંયા અવયવ ક્યાં પડશે? તો કે ટુ બી બે વખત આવશે, કારણ કે એનો વર્ગ છે માટે. અહીંયા માઇનસ એક, પછી ત્રણ અને એ બે વખત આવશે, કારણ કે એ વર્ગ છે માટે. આ રીતે આપણે અવયવ પાડી શકીએ. બીજો પ્રશ્ન છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. તો આમાં પદો નિશાનીની આસપાસ જે હોય એ બધા પદ કહેવાય. તો માઇનસ ચાર એક્સ અને પાંચ પદ છે. ત્યારબાદ અહીંયા માઇનસ ચાર એક્સ અને પાંચ વાય પદ છે. આમાં પાંચ વાય અને ત્રણ વાયનો વર્ગ એ પદ છે. ત્યારબાદ એક્સ વાય અને ટુ એક્સ વર્ગ વાય વર્ગ એ પદ છે. ત્યારબાદ પી ક્યુ અને ક્યુ એટલે પદ આપેલા છે. પદ છે માઇનસ ચાર એક્સ, એના અવયવ માઇનસ ચાર અને એક્સ. પાંચ પદ છે તો એનું અવયવ પાંચ, માત્ર એક. માઇનસ ચાર અને એક્સ છે, માઇનસ ચાર એક્સના અવયવ થશે પાંચ અને વાય. પાંચ વાય પદ છે, એના અવયવ ક્યાં ક્યાં થશે? તો કે પાંચ અને વાય. ત્રણ વાય વર્ગ તો ત્રણ વાય અને વાય એ અવયવ થશે. એક્સ વાય છે તો એના અવયવ એક્સ અને વાય. ટુ એક્સ વર્ગ વાય વર્ગ છે તો બે એક્સ વર્ગ એટલે એક્સ એક્સ, વાય વર્ગ એટલે વાય વાય. પી અને ક્યુ તો અને ક્યુ આ બધા અવયવ થશે. ત્યારબાદ એ પાછું છે, એની અંદર પદાવલી છે એમાં પદ ત્રણ આપેલા છે, એક પોઈન્ટ બે એ બી બે પોઈન્ટ ચાર બી અને ત્રણ પોઈન્ટ છ એ. તો એના અવયવ થશે એક પોઈન્ટ બે એ અને બી. બીજું પદ છે એના અવયવ થશે બે પોઈન્ટ ચાર અને બી. ત્રીજા પદના અવયવ થશે ત્રણ પોઈન્ટ છ અને એ. અહીંયા જે પદાવલી આપી છે ત્રણ ચતુર્થાંશ એક્સ પ્લસ એક ચતુર્થાંશ, તો એના પદ થશે ત્રણ ચતુર્થાંશ એક્સ અને એક ચતુર્થાંશ. તો આના અવયવ થશે ત્રણ ચતુર્થાંશ અને એક્સ. બીજા પદ છે એના અવયવ થશે એક ચતુર્થાંશ, ઝીરો પોઈન્ટ એક પી વર્ગ અને ઝીરો પોઈન્ટ બે ક્યુ વર્ગ. અને અવયવ થશે ઝીરો પોઈન્ટ એક અને પી અને પી, ઝીરો પોઈન્ટ બી અને ક્યુ અને ક્યુ. ત્રીજો પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલી પદાવલીમાં પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. અચલ સિવાયનું પદ લેવાનું છે, એનો સહગુણક શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પાંચ છે એ અચલ છે, એની સાથે કોઈ ચલ આપ્યું નથી. એબીસીડીનો કોઈ અક્ષર હોય તો એ ચલ એની સાથે નથી. અહીંયા એક છે એ અચલ છે અને એને બાદ કરવાનું, કારણ કે અચલ સિવાયનું પદ લેવાનું છે. અચલ સિવાયનું પદ ત્રણ ટી વર્ગનો સહગુણક છે માઇનસ ત્રણ, એનો સહગુણક થશે માઇનસ ત્રણ. અહીંયા અચલ સિવાયના પદ ક્યાં ક્યાં આપ્યા છે? ટી, ટી વર્ગ અને ટીનો ઘન. તો એનો સહગુણક ત્રણેયનો
एक छे, जेनो एक पण जे चलनो एक पण सहगुणक न होय एनो सहगुणक एक होय। त्यार बाद एक्स टू एक्स वाय अने त्रण वाय, तो एक्स छे चल एनो कोई सहगुणक नथी तो एक होय, एक्स वाय नो सहगुणक बे, वाय नो सहगुणक त्रण। चौथो आप्यु छे सो एम प्लस सो एन, तो अहींया बे पद आप्या सो एम अने सो एन, बन्नेना सहगुणक चल छे एम अने एन, एना सहगुणक बन्नेमां सो छे। बे पद आप्या माइनस पी वर्ग क्यू वर्ग अने सात पी क्यू, तो माइनस आ पी वर्ग क्यू वर्ग छे एनो माइनस एक सहगुणक छे अने पी क्यू नो सहगुणक सात छे, एक पॉइंट बे ए ने जीरो पॉइंट आठ बी, एनो सहगुणक एक पॉइंट बे छे अने बी नो सहगुणक जीरो पॉइंट आठ छे। सातमुं आप्युं छे ત્રણ પોઈન્ટ ચૌદ આર વર્ગ, તો એમાં અચલ સિવાયનું પદ આપ્યું ત્રણ પોઈન્ટ ચૌદ આર વર્ગ, એમાં ચલ છે એનો સહગુણક ત્રણ પોઈન્ટ ચૌદ આપેલો છે। અહીંયા બે પદ આપ્યા છે ટુ એલ અને ટુ બી, એલનો સહગુણક બે છે, બીનો સહગુણક બે છે, ઝીરો પોઈન્ટ એક વાય, ઝીરો પોઈન્ટ ઝીરો એક વાય વર્ગ, વાયનો સહગુણક ઝીરો પોઈન્ટ એક છે, વાય વર્ગનો સહગુણક ઝીરો પોઈન્ટ ઝીરો એક આપેલો છે। ચાર એ એક્સ વાળા પદ શોધો અને એક્સના સહગુણક લખો। અહીંયા એક્સ વાળું પદ આ આપેલું છે વાય વર્ગ એક્સ, એક્સનો સહગુણક અહીંયા કેટલો છે વાય વર્ગ છે, અહીંયા એક્સ વાળું પદ ક્યુ છે તો કે માઇનસ આઠ વાય એક્સ, એનો સહગુણક શું થશે તો કે એક્સ વાળું પદ છે આ એક્સ, એનો સહગુણક માઇનસ આઠ વાય થશે। ત્યારબાદ એક્સ વાળું પદ અહીંયા એક્સ જ આપ્યું છે, એનો સહગુણક કોઈ નથી તો એક થશે। ત્યારબાદ એક્સ વાળું પદ અહીંયા ઝેડ એક્સ આપેલું છે, એક્સનો સહગુણક ઝેડ થશે। એક્સ વાળા બે પદ છે એક એક્સ અને એક્સ વાય, એક્સનો સહગુણક એક થશે। ત્યારબાદ અહીંયા એક્સનો સહગુણક વાય થશે। બાર એક્સ વાય વર્ગ, એમાં એક્સનો સહગુણક કોણ થશે તો કે બાર વાય વર્ગ। સહગુણક એટલે એની સાથે ગુણાકારમાં કોણ છે એ સહગુણક કહેવાય, તો એક્સ સાથે ગુણાકારમાં બાય બાર અને વાય વર્ગ છે। અહીંયા બે પદ આપ્યા છે, એક તો સાત એક્સ અને બીજું એક્સ વાય વર્ગ, એક્સનો સહગુણક સાત થશે અને એક્સનો સહગુણક અહીંયા વાય વર્ગ થશે। બી આપ્યું છે વાય વર્ગ વાળું પદ શોધી તેમનો સહગુણક લખો, અહીં વાય વર્ગ વાળું એક પદ છે આ માઇનસ એક્સ વાય વર્ગ, એનો સહગુણક વાય વર્ગનો સહગુણક તો કે માઇનસ એક્સ, અહીંયા આ પદ છે પાંચ વાય વર્ગ, તો વાય વર્ગવાળું પદ છે એનો સહગુણક પાંચ। અહીંયા બે પદ આપ્યા છે વાય વર્ગવાળા, એક આ માઇનસ પંદર એક્સ વાય વર્ગ અને સાત વાય વર્ગ, તો બંને લખીએ માઇનસ પંદર એક્સ વાય વર્ગ અને સાત વાય વર્ગ, તો વાય વર્ગવાળું પદ છે એનો સહગુણક પંદર એક્સ થશે, અહીંયા સાત થશે। પાંચમો દાખલો છે નીચેનાનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો। હવે અહીં જોઈએ કોઈ પણ નિશાનીની આસપાસ જે પદ રહેલા હોય, એટલે અહીંયા એક બે પદ છે એટલે ચાર વાય માઇનસ સાત ઝેડ દ્વિપદીમાં લખીશું, અહીંયા એક જ પદ છે એટલે વાય વર્ગ એકપદીમાં, એક બે ત્રણ ત્રણ પદ છે એટલે ત્રિપદીમાં લખીશું, એને એક જ પદ આપ્યું છે સો એટલે એક પદીમાં લખીશું, એક બે અને ત્રણ પદ છે એ બી માઇનસ એ માઇનસ બી। ત્યારબાદ એક અને બે પદ આપેલા છે પાંચ માઇનસ ત્રણ ટી, એક બે પદ આપેલા છે ચાર પી વર્ગ ક્યુ
माइनस चार पी क्यू वर्ग, एक ज पद से सात एम एन, एक बे त्रण पद आपेला है एट त्रिपदी झेड वर्ग माइनस त्रण झेड वत्ता आठ, बे पद आपेला है ए वर्ग वत्ता बी वर्ग, अहीं बे पद आपेला है झेड वर्ग वत्ता झेड, त्रण पद आपेला है एक वत्ता एक्स वत्ता एक्स वर्ग। छठो प्रश्न है, नीचे आपेली जोड सजाती के विजाती पदों की है कहो। अहीं मात्र अचल पद आपेला है एटले ये सजातीय पदों छे। अहीं एक्स एक्स चल आपेला छे, बने सरखा छे एटले एने पण सजातीय पदों कहवाय। अहीं एक्स चल आप्युं छे, अहीं वाय चल आप्युं एटले सरखा नथी तो विजातीय पदों। एक्स वाय y x बने सरखा चलो से एटले सजातीय पदों। m वर्ग छे, अहीं खाली m छे, अहीं p आपेलो है p वर्ग छे एटले सरखा नथी तो विजातीय पदों। x z आप्युं छे, अहीं x वर्ग z वर्ग आप्युं छे सरखा नथी तो विजातीय पदों। सातमो दाखलो आप्यो छे, नीचेना माथी सजातीय पदों शोधी काढो। तो आ पद लखी आपणे माइनस एक्स वाय वर्ग, तो एक्स अने वाय वर्ग होय एवुं पद क्या छे, तो के आया छे एक्स अने वाय वर्ग, तो एक्स वाय वर्ग अने बे एक्स वाय वर्ग, बीजे के एवुं पद आपेलुं नथी। त्यारबाद माइनस चार वाय एक्स वर्ग, एक्स वर्ग होवो जोईए अने वाय होवो जोईए एवुं पद अहींया छे, वीस एक्स वर्ग अने वाय आपेलुं छे एक्स वर्ग अने वाय। त्यारबाद आठ एक्स वर्ग, एक्स वर्ग होवो जोईए एवुं पद आई रह्युं माइनस अग्यार एक्स वर्ग। त्यारबाद सात वाय, सात वाय तो मात्र वाय छे अहीं, माइनस सो एक्स तो अहीं त्रण एक्स आपेलुं छे। त्यारबाद माइनस वाई एक्स, सॉरी माइनस अग्यार वाई एक्स, तो एक्स वाय आपेलू छे वाय अने एक्स एटले आ पद थशे बे एक्स वाय। त्यारबाद एक पण पद हवे बाकी रहेता नथी, आ एक पद छे एक्स वर्ग वालू यानी भेगू आवशे माइनस छ एक्स वर्ग, एटले आ बधा सजातीय पदों थशे।